પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવારનો ચૂંટણી પ્રચાર, મનસુખ માંડવિયાનો બળદગાડામાં બેસીને ચૂંટણી પ્રચાર. જામકંડોરણાના દળવી ગામે મનસુખ માંડવિયાએ પ્રચાર કર્યો. ગઈકાલે દાંડિયા રાસ રમ્યા અને આજે બળદગાડામાં બેસીને પ્રચાર કર્યો. ત્યારે પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર એવા મનસુખ માંડવિયા દ્વારા અનોખી રીતે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ચૂંટણી પ્રચાર જામકંડોરણા તાલુકામાં આજે પ્રચાર કરતા જોવા મળ્યા છે. શણગારેલા બળદગાડાની અંદર મનસુખ માંડવિયાએ દળવી ગામે પ્રચાર કર્યો, ત્યારે મનસુખ માંડવિયાની સાથે આ વિસ્તારના ધારાસભ્ય જયેશ રાદડિયા પણ પ્રચારમાં જોડાયા. મનસુખ માંડવિયા અલગ અલગ રીતે ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા છે. ગઈકાલે દાંડિયા રાસ રમ્યા હતા અને આજે બળદગાડામાં બેસીને પ્રચાર કરતા જોવા મળ્યા. તો ચૂંટણીના રંગ જે પ્રમાણે જામી રહ્યા છે અને જોવા મળી રહ્યા છે, દ્રશ્યોમાં આપ જોઈ શકો છો જામકંડોરણાના દળવી ગામે મનસુખ માંડવિયા કે જે પોરબંદરના લોકસભાના ઉમેદવાર છે ભાજપ તરફથી, અને તેઓ દ્વારા બળદગાડાની સવારી કરીને પોતાનો ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો છે. ત્યારે મનસુખ માંડવિયાનો ચૂંટણી પ્રચાર જે પ્રમાણે શરૂ કરવામાં આવ્યો છે, અનોખી રીત તેઓ દ્વારા અપનાવવામાં આવી રહી છે. ગઈકાલના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં તેઓ દાંડિયા રમતા, ગરબા રમતા નજરે પડ્યા હતા. લોકોની વચ્ચે જઈને જ્યારે નેતાઓ મત માગી રહ્યા છે, મનસુખ માંડવિયા જ્યારે લોકોની વચ્ચે પહોંચી રહ્યા છે, ત્યારે લોકોની સાથે એક સંપર્ક કરવા માટે થઈને, કનેક્શન કરવા માટે થઈને મનસુખ માંડવિયા દ્વારા ગરબા પણ રમવામાં આવ્યા છે. તો બીજી બાજુ એક અનોખી રીત જે જોવા મળી રહી છે, બળદગાડાની ઉપર, શણગારેલા બળદગાડાની ઉપર તેમના દ્વારા પ્રચાર કરવામાં આવ્યો છે. લોકોને મતદાન માટે થઈને વિનંતી કરવામાં આવી છે અને પોતાને મત આપે તેવી અપીલ કરવામાં આવી રહી છે.